તો જૂનાગઢના કેશોદ તાલુકામાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ગ્રામ્ય વિસ્તારોને મેઘરાજાએ તરબોળ કર્યો છે. મગરવાળા ગામ સંપર્ક વિહોણું બન્યું. સાબલી નદીના પાણી રસ્તા પર ફરી વળ્યા. ગામમાં જવાનો રસ્તો થયો છે બંધ. ગામ લોકો દ્વારા 4 ખેડૂતોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. નદીના ધસમસતા પ્રવાહમાં ગામ લોકો ફસાયા હતા. ખેડૂતો ફસાઈ ગયા હતા અને તેમનું રેસ્ક્યુ કરીને તેમને બહાર કાઢવામાં આવ્યા. સૌરાષ્ટ્રમાં જાણે કે જળબંબાકાર જેવી સ્થિતિ છે. બારે મેઘ ખાંગા થયા હોય તે રીતે હાલમાં પાણી વહી રહ્યા છે. નદીનું પાણી છોડાતા ગામવાસીઓને અહીંયા હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સાબલી ડેમ જે ઓવરફ્લો થયો છે તેના 6 દરવાજા ખોલવામાં આવ્યા છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય છે. આજે અત્યારે સંદેશ ન્યૂઝનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ મગરવાળાથી આપ જોઈ શકો છો. અત્યારે કે જે પાણીનો અવિરત પ્રવાહ અહીં વહી રહ્યો છે તે વાડી વિસ્તારમાં ઘૂસી રહ્યો છે. જે લોકો વાડીમાં જે રહે છે તે લોકોને જે છે તે મુશ્કેલી પડી રહી છે. ખાસ કરીને ખેતરોમાં પણ પાણી ફરી વળ્યા છે. આપ જોઈ શકો છો તેના સતત અવિરત પ્રવાહ વહી રહ્યો છે. લોકો આપણી સાથે છે, તેમની પાસે જોયું. 4 લોકોને ગઈકાલે રાત્રે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. આપણી સાથે ગામ લોકો છે, શું કહેશો, કેવી મુશ્કેલી પડે છે અને અત્યારના શું પરિસ્થિતિ છે? સાબરી નદીની મુશ્કેલી અત્યારે 7 દરવાજા ખોલા છે અને જ્યારે જથ્થો થાય ત્યારે તાત્કાલિક ખોલવાની ભયંકર મુશ્કેલી છે. માણેકવાડા ખેતીવાડીમાં અત્યારે માળીવાડીના રસ્તા સામે છે, જવાય એવું નથી, એવું ફસાઈ જાય માણસો. અમારી વાડી સામે છે, ઉતારવું અમારી વાડી સામે છે. એવી નુકસાની છે, નુકસાની મગફળીમાં બહુ છે, ધોતાણ બહુ છે આ ખેતરોમાં. હાલમાં પરિસ્થિતિ મગરવાડા, ડેરવાણ, માણેકવાડા બધે પરિસ્થિતિ મગફળીનું પાકનું નુકસાની બહુ જ થઈ છે. અત્યારે સુમાહમાં બહુ મુશ્કેલી થાય, કારણ કે આમાં બેટા વાળી ઉપર રોડ પર આવે એટલે નુકસાની બહુ થાય. ઉતરાય એવી પરિસ્થિતિ છે, મગફળીની નુકસાની વધારે અમારા બેટા હોય. કેટલા સમય સુધી આ પરિસ્થિતિ છે? ક્યારથી આ પરિસ્થિતિ છે? પરિસ્થિતિ જ્યાં વરસાદ વરસે ત્યાંથી થઈ ગઈ છે. બાકી વધારે ઓવરફ્લો ડેમના બારા ખોલાય એથી વધારે નુકસાની થઈ ગઈ છે આમાં ધોકામાં. ગઈકાલથી સાબલી ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે તો અત્યાર સુધીમાં લગભગ 12 કલાક જેટલો સમય થયો છે, શું કહેશો? બીજી વખત ખોલવામાં આવેલા છે. પેલી વખત ઓછું હતું, ડેમ થાય ને એકાને બારા ખોલે એટલે નુકસાની બહુ વધારે થઈ જાય. ખાસ કરીને અત્યારની જે પરિસ્થિતિ છે, ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડેમમાંથી સતત પાણીની આવક જે છે તે આવી રહી છે, તેને કારણે નીચાણવાળા વિસ્તારોમાં જે છે પાણી ઘૂસી ગયા છે. એટલું જ સંદેશ ન્યૂઝ મગરવાડા.